विद्यार्थी મિત્રો, આજે આપણે ધોરણ 10માં 12મું ચેપ્ટર ભણીશું, જેનું નામ છે કલિકાલ શર્વજ્ઞો હિમચંદ્રાચાર્યો। કલિકાલ એટલે કે કલિકાલ, જે લાંબા સમય સુધી ચાલે છે। લાંબા સમય સુધી શર્વજ્ઞ એટલે બધું જાણનાર હિમચંદ્રાચાર્ય। હવે આપણે પ્રસ્તાવના જોઈશું। ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ શર્વજ્ઞ હિમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે। વિક્રમ સંવત 1145 ने कार्तिकी पूर्णिमाना दिवसे अहमदाबाद जिल्लाना धंधुका गामे तेमनो जन्म थयो हतो। तेमनो नाम चंगदेव राखवामां आव्यो। आ चंगदेवे मात्र 8 वर्षनी वये खंभात मुकामे देवचंद्र सूरीजी महाराज पासेथी दीक्षा लीधी। पछी तेवो सोमचंद्र नामे जाणीता बन्या। ते पछी मात्र 21 वर्षनी वये तेमणे शूरीपद प्राप्त कर्युं અને હિમચંદ્ર સુરીના નામે ઓળખાવા લાગ્યા। પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો। તેમાં નિપુણતા પ્રાપ્ત કરી તેણે સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું। આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમણે કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું। સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાકાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા। ત્યારે તેમને આવકારવા વિદ્વાનનું એક વૃંદ પણ સામેલ હતું। આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્ર શૂરી હતા। એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સજીવતી, એટલે કે જેની કીર્તિ હોય સજીવતી તે જીવે છે, અર્થાત જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલ હોવા છતાં જીવતો હોય છે। આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે। તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી। વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો। આ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે। ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે। અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે। હવે અહીંયા આપણે એક વસ્તુ જોવા મળે છે, તો કે જેની કીર્તિ હોય એ જ જીવે છે, અને જે એ કીર્તિ એટલે કે જેની ખ્યાતિ પ્રસિદ્ધિ હોય, જે ખ્યાતિ મેળવવી હોય, એ વ્યક્તિ મરેલો હોવા છતાં પણ એને લોકો યાદ કરે છે, અને એ કીર્તિ આપણને લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી પ્રાપ્ત થતી હોય છે। તો એવા હેમચંદ્રાચાર્યને આપણે સાંભળીએ જેના વિશે આપણને આ પાઠ આપવામાં આવ્યો છે। તો હવે આપણે એનો અનુવાદ કરીશું। विक्रमस्य द्वादश्या शताब्दाम सिद्धराजः जयसिंह मालव विजय कृतवान। विक्रमस्य एटले विक्रमादित्यनी द्वादश्या एटले 12मी सदीमा, शताब्दाम एटले सदीमा सिद्धराज जयसिंह मालव विजय एटले के मालव प्रदेश पर विजय एटले विजय कृतवान प्राप्त कर्यो। કોણે? તો કે વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો। વિજયા અંતરમ એટલે વિજય પછી જયસિંહ નૃપતે, એટલે જયસિંહ નૃપતે એટલે રાજાએ યશોવર્મણ સર્વધનમ, યશોવર્માનું બધું જ ધન ગૃહીત્વા અણહિલપુર પ્રત્યાગતવાન, ધન લઈને અણહિલપુર પ્રત્યાગતવાન એટલે પાછા આવ્યા। હવે વિજય પછી શું કરે છે? રાજા જયસિંહ એ યશોવર્માનું બધું જ ધન લઈને પાછો ક્યાં આવે છે? અણહિલપુર આવે છે। ધનેન સહ તત્રત્યઃ ગ્રંથાકારો અપી તસ્ય હસ્તગતો જાતઃ। ધનેન સહ એટલે ધનની સાથે, તત્રત્યઃ એટલે ત્યાંનો, ગ્રંથાકારો અપી એટલે ગ્રંથનો ભંડાર પણ, તસ્ય એટલે તેના, હસ્તગતો જાતઃ એટલે કે હાથમાં આવી ગયો। અશ્મિના ગ્રંથાગારે બહવ અનુપમા ગ્રંથ આસે, અશ્મિ એટલે કે આ ગ્રંથાગારે એટલે ગ્રંથનો ભંડાર, બહવ એટલે ઘણો, અનુપમ ગ્રંથ આસન એટલે ગ્રંથ હતો, તેષુ ભોજેન વિરચિતમ
सरस्वती कंठाभरण नामना प्रसिद्धम भोज व्याकरणमपि एकतम आसीत। तेसु एटले तेमा भोजे विरचितम एटले रचेलू सरस्वती कंठाभरण नामना सरस्वती कंठाभरण नामनु प्रसिद्ध भोज व्याकरणमपि भोज व्याकरण पण एकतम आसीत एटले एक हतुं। हवे आपणे जोईए छे के सिद्धराज जयसिंह ए विक्रमादित्यनी 12मी शताब्दीमां मालव विजय पर विजय प्राप्त करे छे। विजय पछी जे यशोवर्मानुं धन होय छे ए धन लईने पाछो ए अणहेलपुर आवे छे अने त्यांथी ए धननी साथे जे एनो ग्रंथ भंडार होय छे ए ग्रंथ भंडार पण लईने आवे छे। हवे जे ग्रंथ भंडार हतो तो ए ग्रंथमां कोणे तो के राजा भोजे रचेलू सरस्वती कंठाभरण नामनुं एक प्रसिद्ध भोज व्याकरण पण एक हतुं। फरी वार आपणे पेरेग्राफ जोई लईए। विक्रमस्य द्वादश शताब्दम विक्रमादित्यनी 12मी शताब्दीमां सिद्धराज जयसिंह मालव विजयम कृतवान मालव प्रदेश पर विजय प्राप्त कर्यो। विजयांतरम विजय पछी जयसिंहनु पते यशोवर्मण जयसिंह राजाए यशोवर्मानु सर्वधनम गृहीत्वा बधु धन लईने अणहेलपुर प्रत्यागतवान अणहेलपुर पाछा आव्या। धनेन सह तत्रत्य धननी साथे त्यानो ग्रंथागारो अपि ग्रंथनो भंडार पण तस्य हस्तगतो जाता तेना हाथमां आव्यो। अस्मिन ग्रंथागारे आ ग्रंथनो भंडार बहवो अनुपमा एटले घणो अनुपम ग्रंथ आसन हतो। तेषु भोजेन विरचितम तेमा भोजे रचेलू सरस्वती कंठाभरण नामना सरस्वती कंठाभरण नामनो सुप्रसिद्ध अथवा तो प्रसिद्ध भोज व्याकरणमपि एकतम आसीत भोज व्याकरण पण एक हतुं। एना पछी बीजो पेरेग्राफ। एकदा सिद्धराज विचारम प्रथम आरुद्ध एकवार सिद्धराज विचारमां आरुद्ध एटले चढ़ियो। सह अचित्यंत तेणे विचार्यो मालव विजयेन अहम धनस्य स्वामित्वं प्राप्तवान मालव विजय थी हूँ धनना स्वामित्व एटले स्वामित्व ने प्राप्तवान एटले प्राप्त थयो छूं। केम तो के सिद्धराज ए बधु यशोवर्मा नुं धन लई ले छे एटले शुं करे छे धनना स्वामी ने प्राप्त थयो छे। तस्य ग्रंथागार अपी मया प्राप्त त्यानो ग्रंथ भंडार अपी एटले पण मया एटले मैं प्राप्त हो एटले प्राप्त कर्यो छे तेनो ग्रंथ भंडार पण मैं प्राप्त कर्यो छे। परंतु भोज व्याकरणे भोजस्य यादर्शी कीर्ति वर्तते तादर्शी कीर्ति मया न प्राप्तम परंतु भोज व्याकरणमां भोजस्य एटले भोजनी यादर्शी एटले जेवी कीर्ति वर्तते ख्याति छे तादर्शी कीर्ति एटले तेवी कीर्ति मया न प्राप्त मैं प्राप्त करी नथी। हवे शुं करे छे के पैसा पण लई ले छे अने ग्रंथनो भंडार पण ए लूटी ले छे पण जे ग्रंथ भंडारमां भोजે રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું જે ભોજ વ્યાકરણ હતું જે પ્રસિદ્ધિ રાજા ભોજને પ્રાપ્ત થઈ છે એ કીર્તિ કોને પ્રાપ્ત થઈ નથી તો કે સિદ્ધરાજને પ્રાપ્ત થઈ નથી। અતઃ એતાદશમ કિમપિ કરણીયમ યેન મદીયા કીર્તિ અપિ તાદર્શી ભવેત યાદર્શી ભોજસ્ય અસ્તિ। અતઃ એટલે આથી એતાદશમ એટલે એવું કિમપિ એટલે કંઈક કરણીય એટલે કરવું જોઈએ યેન જેથી મદીયા કીર્તિ અપિ મારી કીર્તિ પણ તાદર્શી ભવેત એટલે તેવી થાય યાદર્શી જેવી ભોજસ્ય અસ્તિ ભોજની છે અથવા તો ભોજની હતી। હવે એ રાજા શું વિચાર કરે છે કે મારે પણ કંઈક કરવું જોઈએ કે જેવી રાજા ભોજની કીર્તિ છે તેવી કીર્તિ મને પણ પ્રાપ્ત થાય। ફરીવાર પેરેગ્રાફ જોઈ લઈએ। એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરુત એકવાર સિદ્ધરાજ વિચારમાં ચડ્યો સહ અચિંત્યત તેણે વિચાર્યું માલવ વિજયન અહમ માલવ વિજયથી હું ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન ધનના સ્વામિત્વને પ્રાપ્ત થયો છે। તસ્ય ગ્રંથાગારમ અપિ તેનો ગ્રંથ ભંડાર પણ મયા પ્રાપ્ત મેં પ્રાપ્ત કર્યો છે પરંતુ ભોજ વ્યાકરણેન ભોજ વ્યાકરણમાં ભોજસ્ય યાદર્શી કીર્તિ વર્તતે ભોજની જેવી કીર્તિ છે તાદર્શી કીર્તિ મયા ન પ્રાપ્ત તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી। અતઃ આથી એતાદશમ કિમપી આવું કંઈક કરણીય એટલે કરવું જોઈએ
येन मदिया कीर्ति, जेनाथी मारी कीर्ति अपी एटले पण तादर्शी भवेत तेवी थाय यादर्शी जीवी भोजस्या अस्ति, राजा भोजनी छे। थैंक यू।